નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાન, આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભા બેઠક ઉપર હવે ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. આજે ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપ છોટુ વસાવાએ ઉમેદવારી પત્ર ભરીને પ્રકૃતિના નામે શપથ લીધા હતા. ભરૂચ લોકસભા બેઠક પહેલાથી જ હોટ ચર્ચાના સ્થાને રહી છે, ત્યારે 15 એપ્રિલના રોજ ભાજપમાંથી સતત 7મી વખત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ શક્તિ પ્રદર્શન બાદ જમા કરાવ્યું હતું. તો રામનવમીના દિવસે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર કેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા યોજી બીજા દિવસે એટલે કે ગઈકાલે બંને પત્નીઓ અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી જિલ્લા કલેક્ટર નેશુ પ્રત કર્યું હતું. ત્યારે આજે ફોર્મ જમા કરાવવાના અંતિમ દિવસે છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા, જેમની ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ હતી, તેમણે શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી પોતાનું નામાંકન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી પર નામાંકન પત્ર જમા કરાવવા આવેલ દિલીપ વસાવાની મુલાકાત કચેરી પર ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા સાથે પણ થઈ હતી. આ પ્રસંગે ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો તેમજ દિલીપ વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ 6 ટર્મથી જીતતા આવતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ સતત 7મી વખત ભાજપ તરફી ઉમેદવારી કરી છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવારની જન આશીર્વાદ યાત્રામાં જોવા મળેલ જનસેલાબે શાસકોને પણ વિચારમાં મૂકી દીધા છે. તો હવે આદિવાસી સમાજના મસીહા ગણાતા અને એક સમયે જેમનો જગડિયામાં દબદબો હતો તેવા છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે આ ત્રિકોણીય ચૂંટણી જંગમાં ત્રણેય ઉમેદવારો એક જ સમાજના હોવાથી આગામી દિવસમાં મતદારો અને પોતાના ભવિષ્યના સાંસદ તરીકે પસંદ કરે છે તે જોવું રહ્યું. આ ભરૂચની જે જનતા છે એમને પહેલા તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર, જય આદિવાસી. જે ભરૂચની જે લોકો છે, ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે 22 ભરૂચ લોકસભા, આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે. સત્તા દરેક માણસને જોઈએ છે, પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે, પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે, લોકોના જે પ્રશ્નો માટે કામ કરે, સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે. એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા, એ વર્ષોથી 65 વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડે લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે. અને આ ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના, એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છીએ કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું. જય જોહાર, જય આદિવાસી. બીએપી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે ચેતર વસાવા પણ પોતાની પત્નીનો ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તે સમયે તે વેઇટિંગ રૂમમાં બેઠા હતા, ત્યારે દિલીપ વસાવા પણ અંદર પહોંચતા દિલીપ વસાવા અને ચેતર વસાવા એક જ સોફા પર બેઠા હોય તેવી તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. જો કે બંને હસતા મોઢે એકબીજાને મળ્યા હતા, ત્યારે બંનેમાંથી કોણ જીતશે તેવા પ્રશ્ન પર તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને લોકશાહી દેશ માં દરેકને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જીતી શકે છે તેમ તેમણે કહ્યું હતું. તો ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની ચેમ્બરમાં પોતાની દાવેદારી નોંધાવવા માટે ગયા હતા, જ્યાં તેમણે 2 ફોર્મ જમા કરાવી ફોર્મની ચકાસણી બાદ ચૂંટણી અધિકારીએ તેમને શપથ લેવા જણાવ્યું હતું, જેમાં આ સમયે દિલીપભાઈ વસાવાએ શપથ લેતી વખતે પ્રકૃતિના નામે સોગંધ લીધી હતી, જેને લઈને ચૂંટણી અધિકારીએ તેમને પુનઃ શપથ લેવા માટે કહેતા તેમણે જણાવ્યું હતું કે અમે પ્રકૃતિના પૂજક છીએ એટલે અમે તેમનું નામ બોલ્યા હોવાનો તેમણે જવાબ આપ્યો હતો. હું દિલીપભાઈ છોટુભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ પ્રકૃતિના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌતિક
અને અખંડિતતાનું સમર્થન કરીશ. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ કોંગ્રેસના આગેવાનો હવે શક્તિસિંહના મીઠા થપકાને લઈ માની ગયા હતા. આજે પત્રકાર પરિષદ યોજી છેતરભાઈ વસાવા માટે ચૂંટણીમાં કામે લાગી જવાનું સમર્થન જાહેર કર્યું હતું. ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનમાં ચૈતર વસાવાને નામની જાહેરાત કરવામાં આવી, એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટી દ્વારા બનાવેલા ઇન્ડિયા ગઠબંધન થકી ભરૂચ લોકસભાની બેઠક મરહુમ અહેમદભાઈની ગેરહાજરીમાં ચૈતર વસાવાને ફાળવી દેવામાં આવી, જેને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો નારાજ થયા હતા. ખુદ અહેમદભાઈ પટેલની પુત્રી અને પુત્ર પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ કેટલાય આગેવાનો દ્વારા કોંગ્રેસનું નિશાન પર જ ઇલેક્શન લડવું જોઈએ એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નારાજ આગેવાનો દ્વારા 27 ફેબ્રુઆરી રોજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી અને કીધું હતું કે ગઠબંધનથી કંઈ વાંધો નથી, ઉમેદવાર કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન પર જ લડાવો તેવી જીત પકડી રાખી હતી. જો કે આ તમામ જીતને લઈને હમણાં સુધી સસ્પેન્સ બની રહ્યું હતું કે ચૈતર વસાવાનો વિરોધ કોણ કોણ કરી રહ્યું છે. ત્યાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ચેતરભાઈ વસાવાએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો ત્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનો નારાજ હતા. તેમ છતાં ચેતરભાઈ વસાવાએ પોતાનો પ્રચાર ચાલુ જ રાખ્યો. અંતે આ વાત પ્રદેશ મોવાડી મંડળ સુધી પહોંચી હતી અને તેને લઈને ગઈકાલે સુધીમાં 2-3 કોંગ્રેસના આગેવાનો નારાજ છે, લોકસભાની ચૂંટણી લડવા માટે અપક્ષ ફોર્મ ભરવા માટે ફોર્મ લઈ આવ્યા છે તેવી માહિતી શક્તિસિંહ ગોહિલને કરવામાં આવી. અંકલેશ્વરના લઘુમતી સમાજના એક આગેવાન દ્વારા આ અંગેનો સમગ્ર ચિતાર રજૂ કરવામાં આવ્યો, જેને લઈને શક્તિસિંહને પણ આ બાબતની ગંભીરતા સમજાઈ અને ગઠબંધનના ઉમેદવાર સહિત કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન થાય તેવું લાગતા તેઓએ પણ જન આશીર્વાદ યાત્રા પહેલા અંકલેશ્વર હેલીપેડ પર આવી પહોંચ્યા અને ત્યાંથી જ નારાજ આગેવાનોના જૂથને બોલાવી લીધું અને પછી પોતાની દરબાર સ્ટાઇલથી દરબારીઓને સમજાવ્યા અને પોતાની દરબારી સ્ટાઇલથી આગેવાનોને સમજાવીને તેમની શું તાકાત છે અને તેઓ કેટલા હેસિયતવાળા છે તે પણ બતાવી દીધું. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં પણ જોડાયા, જેને લઈને તેમને સ્પષ્ટ સંદેશ થયો કે પ્રદેશના આગેવાનો પણ ચાહે છે કે કોંગ્રેસમાંથી ભલે કોઈ પણ જાય, કોઈ ફરક પડવાનો નથી. આથી સાંજમાં સમજી ગયેલા કોંગ્રેસના આગેવાનોએ ગઈકાલે સાંજે તાત્કાલિક મેસેજ મૂક્યો અને એક સંયુક્ત પત્રકાર પરિષદ રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં બોલાવી દીધી અને આજે પરિમલસિંહ રાણા સહિત સંદીપ બાંગરોલા, સુલેમાન પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા, સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ આ પ્રસંગે હાજર રહ્યા અને તમામ કોંગ્રેસના નારાજ અને વિઘ્ન સંતોષી એવા અસંતુષ્ટ આગેવાનોએ આજે એક સુરે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને આપણે જીતાડવાના છે, તનથી મનથી ધનથી જેટલી મદદ થાય તેટલી કરવાની છે. સુલેમાન પટેલ, સંદીપ બાંગરોલા, પરિમલસિંહ રાણા સહિતના તમામ આગેવાનોએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને તેઓ જાહેરમાં સમર્થન કરે છે. 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે. ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ. કોંગ્રેસના જેટલા પણ અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું. આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી. જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં 2 વિભાજન થયેલું હોય, એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ
ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે. કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, દરેક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય. આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ લખપત ખાતે રાખવામાં આવી છે. કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે, અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે. અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે. ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે, અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર છેલ્લા 5 મહિનાથી વીજ પુરવઠો ખોરવાતા ઉશ્કેર રહેલા લોકો ગાતલા તકિયા લઈને વીજ કંપનીની કચેરી ખાતે રાત્રે આવી પહોંચી હલ્લાબોલ કાર્યક્રમ કરતા અંતે અધિકારીએ ખાતરી આપતા મામલો ઠાળે પડ્યો હતો. ભરૂચમાં ઉચકાયેલા ગરમીના તાપમાન વચ્ચે વીજ ધાંધિયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો હતો. વીજ કચેરી પર ગાડલા અને તકિયા સાથે પહોંચી ગઈ, ત્યાં જ સૂઈ ગયા હતા અને અધિકારીઓ પાસે વીજ પુરવઠા નિયમિત કરવા માટે માંગ કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5-6 માસથી વોલ્ટેજ ડ્રોપ થવાની સમસ્યા સર્જાઈ રહી છે, જે અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર વીજ કંપની ખાતે ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચબત્તી ખાતે આવેલ વીજ કંપનીની કચેરી ખાતે ગઈકાલે રાત્રે લાઈટ જતાની સાથે જ હલ્લાબોલ કર્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી આ વિસ્તારના લોકો જીબી ખાતે રજૂઆત કરતા આવ્યા છે અને વોલ્ટેજ ડાઉન થવાની સમસ્યા બાબતે નિરાકરણ લાવવા માટે કહી રહ્યા છે, પરંતુ ડીજીબીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો અનિયમિત રહેવાના બનાવ બની રહ્યા છે અને ખાસ કરીને વોલ્ટેજ ડ્રોપ થવાના કારણે વીજ ઉપકરણો ફૂંકાઈ જવાના પણ ભય રહ્યો છે. વારંવાર કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે રાત્રિના સમયે લાઈટ જતાની સાથે જ સ્થાનિકો અને તેમના પરિવારજનોએ અગાઉ આપેલ ચીમકી મુજબ ગાડલા અને તકિયા લઈ વીજ કંપની કચેરી ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. વીજ કંપની પર લોકોના ટોળા એકત્ર થઈ જતાની સાથે જ કર્મચારીઓ પણ ગભરાયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અંતે વીજ કર્મચારીઓએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બાંયધારી આપતા મામલો થારે પડ્યો હતો. ભરૂચ જીબી ખાતે આજરોજ ભરૂચના શહેરના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલું છે. છેલ્લા કેટલાક દિવસથી જીબી તંત્ર દ્વારા એમની નફટાઈ, કહો કે ભરૂચની પ્રજાને હેરાન કરવાની નીતિના કારણે જે ભરૂચના અંદર લાઈટ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર.
પણ એ રજૂઆતને ધ્યાનમાં ના લેતા આજે ફરીવાર છેલ્લા 2-3 કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જીબી ખાતે આજે પહોંચી ચૂકેલા છે. અમે અહીંયા ગાદલા બિસ્ત્રા સાથે પહોંચેલા છે. જીબીના અધિકારીને અમે 2 દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે, ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે, પણ જીબીની નફાટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે 11 વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે, જીબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે. અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે. એવી કેટલાક વિસ્તારો છે ત્યાં 2-3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે, એમની ટીસીના ઉપર જે લોડ છે, લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે. પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીબી ખાતું એમની પાસે માણસોની અછત છે, એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે, અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે. આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીબીની લાઇટો પહોંચાડીએ છીએ, તો એમને કહેવા માંગીએ છીએ ગામડામાંની વાત તો દૂર રહી, પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી. અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે. તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે. અમે અહીંયા બેઠેલા છીએ, અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયા અહીંયાથી ઊભા થવાના નથી. ઝઘડિયા નગરમાં લગ્નમાં ડીજેના તાલે નાસ્તી છોકરીઓને પથ્થર મારતા યુવાનને સમજાવવા ગયેલા યુવાન ઉપર ઉપરા છાપરી રીંગપાનાથી ઘા મારી 22 વર્ષીય યુવાનની હત્યા કરી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે. ઝઘડિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના બધા ચકચાર મચી ગઈ છે. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના મોહન ફળિયા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હોય, લગ્નમાં આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો આવ્યા હતા. લગ્ન પ્રસંગને લઈને રાતના નાચવાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઉમેશ રણછોડ વસાવા રહે મોહન ફળિયું ઝઘડિયાના લગ્નમાં નાચતી છોકરીઓને પથ્થર મારતો હતો. તે પૈકી એક પથ્થર ઝઘડિયાના ગાયત્રી ફળિયામાં રહેતી પ્રિયંકાબેન વસાવા નામની યુવતીને ડાબા પગમાં વાગ્યો હતો, જેથી પ્રિયંકાબેને ઉજ્જવલ ગિરીશભાઈ વસાવા નામના યુવાનને આ બાબતે જાણ કરીને પથ્થર મારનાર ઉમેશને સમજાવવાનું કહ્યું હતું. ત્યારે ઉજ્જવલ વસાવાએ ઉમેશ પાસે જઈને કહ્યું હતું કે આવી રીતે પથ્થર ના માર, કોઈકને વાગી જશે. આ સાંભળીને ઉમેશ વસાવા ઉજ્જવલને ગાળો બોલવા લાગ્યો હતો. ઉજ્જવલ વસાવાએ ઉમેશને ગાળો બોલવાની ના કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે જપાજપી કરવા લાગ્યો હતો. આ ઝઘડા દરમિયાન ઉમેશે તેની પાસે રહેલ રીંગ પાનાથી ઉજ્જવલ વસાવાની છાતી પર ઉપરા ચાપરી ઘા મારી દેતા, જેને લઈને ઉજ્જવલને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવક ઉજ્જવલનું મોત નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે પ્રિયંકાબેન જયેશભાઈ વસાવા રહે ગાયત્રી ફળિયું ઝઘડિયા ના હોય ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લગાવતા પોલીસે ઉમેશ રણછોડ વસાવા રહે મોહન ફળિયું ઝઘડિયાના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાં નાચતી વખતે થયેલ સામાન્ય બોલાચાલી બાદ એક આશાસ્પદ યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બિલ વગરના પાન મસાલાના જર્દાના 81 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ટેમ્પો ચાલકને પોલીસે ઝડપી લીધો હતો. નેત્રંગ પોલીસ દ્વારા હાલ તો ઇલેક્શનને લઈને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસની આ જ વાહન ચેકિંગ દરમિયાન એક બિલ વગરનો વિમલ પાન મસાલા તથા જર્દા ભરેલ એક ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને પકડી પાડી 81 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. આ શંકાસ્પદ મુદ્દા માલ તે ક્યાંથી લાવ્યો છે અને કેવી રીતે લાવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો લોકસભાની ચૂંટણીને લઈને ગેરકાયદેસર ગતિવિધિઓને અટકાવવા તેમજ પૈસા હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સદર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત 17 એપ્રિલના રોજ મોવી ચેક પોસ્ટ ખાતે પોલીસ વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન નેત્રંગ તરફથી એક બંધ બોડીનો ટેમ્પો નંબર NL01AE1903 આવતા પોલીસને શંકા જતા પોલીસે ટેમ્પોને રોકી ડ્રાઈવર ઉમેશ રામદેવ પાલ પાસે ગાડીના તેમજ તેના દસ્તાવેજો માંગ્યા હતા, જેમાં તેણે પોતાના દસ્તાવેજ
દસ્તાવેજો રજૂ કર્યા હતા ત્યારે પોલીસે વાહનની ચકાસણી કરતા ટેમ્પોમાં પાછળના ભાગે કંઈક ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અંદર તપાસ કરતા વિમલ પાન મસાલા અને જળદાનના પેકેટોના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે તે બાબતે પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ના આપતા ટેમ્પોમાં ભરેલ માલ અંગે આધાર પુરાવા માંગ્યા હતા, જોકે તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસને આ માલ શંકાસ્પદ જણાતા પોલીસે 41-1D મુજબ ડ્રાઈવર ઉમેશ રામદેવ પાલ ની અટકાયત કરી શંકાસ્પદ મુદ્દા માલ કે જેમાં વિમલ પાન મસાલા તથા જળદાનો જથ્થો જેની કિંમત રૂપિયા 71,04,800 તેમજ 10,00,000 કિંમતનો ટાટા કંપનીનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને 81,14,800 મુદ્દા માલ કબજે કર્યો હતો. સાથે જ ઉમેશ રામદેવ પાલ રહે કાકડકોર ટ્રાન્સપોર્ટ ઓફિસ તાલુકા કપરડા જિલ્લા વલસાડના ઓને પકડી પાડી આ મુદ્દા માલ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જનાર હતો તે દિશા મતા પાસા આગળ વધારી છે. ભરૂચના જાડેશ્વર ખાતેના સ્વામિનારાયણ મંદિર નજીક ગેસ કંપનીના કામ દરમિયાન ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળતા એક તબક્કે દોડધામ મચી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજ થતા અને વીજ વાયરમાં સ્પાર્ક થતા જ આગ ફાટી નીકળી હતી, જેને લઈને એક તબક્કે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી આવી ગેસ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગઈકાલના રોજ સાંજના સમયે જાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટ પર ગેસ લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ ગેસ લાઇન લીકેજ થતા તેના લીધે વીજ વાયર શોર્ટ થતા વીજ પોલના વાયરોમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગેસ પુરવઠો અને વીજ પુરવઠો બંધ કરાવી પાણીનો મારો ચલાવી કલાકોની જેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાર સુધીમાં વાયરો બળીને ખાક થઈ જતા DGVCL એ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ગળકોલ પાટિયા નજીકથી ગેસ રિફિલિંગ કરતા એક વૃદ્ધને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલના મહેન્દ્રનગર પાસે કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડને ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ હાલ પોલીસ દ્વારા જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે કરાતા ગેસ રિફિલિંગના કૌભાંડને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે આવેલ મહેન્દ્રનગરમાં આવેલ જયશ કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરવામાં આવે છે. જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બાતમીવાળા સ્થળ ઉપર એક ઈસમ જેનું નામ બેજનાથ શ્રી પ્રસાદ જયસ્વાલ હાલ રહે C5 મહેન્દ્રનગર ગડખોલ મૂળ રહે બિહાર નાઓ હાજર મળી આવ્યા હતા. જેને સાથે રાખીને પોલીસે દુકાનમાં તલાશી લેતા દુકાનમાં ગેરકાયદેસર રીતે મોટી બોટલોમાંથી ગેસ નાની બોટલમાં ટ્રાન્સફર કરાતું હોવાનું જાણવા મળ્યું.
કર્યું હતું. પોલીસે તે બાબતે ફરવાના માંગતા કોઈ પણ આધાર પુરાવા ન મળી આવતા પોલીસે દુકાનમાંથી કેસની નાની મોટી બોટલો નંગ 23 જેની કિંમત રૂપિયા 17,900 તથા વજન કાંટા અને રીફિલિંગ પાઇપ તેમજ આરોપીના અંગજડતીમાંથી મળી આવેલ એક મોબાઈલ ફોન અને અન્ય સામાન મળીને કુલ 20,500 નો મુદ્દા માલ સાથે બેજનાથ શ્રીપ્રસાદ જયસ્વાલ નાઓને ઝડપી પાડી તેની સામે ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરવા તેમજ પોતાના તેમજ અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચના લોકસભા બેઠક ઉપર અંતિમ દિવસે કુલ 26 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. ભરૂચ સાંસદીય બેઠક પર ઉમેદવારી નામાંકનના અંતિમ દિને નવા 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભરૂચ સાંસદીય બેઠક પર કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ સાંસદીય બેઠક પર તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે, ત્યારે લોકસભા સાંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણની અંતિમ તારીખે નવા 15 જેટલા ઉમેદવારોએ ફોર્મનું નામાંકન કરાવ્યું હતું. આમ ભરૂચ સાંસદીય બેઠક પર કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે તારીખ 19 એપ્રિલ ના રોજ મિતેશ ઠાકોરભાઈ પઢિયારે અપક્ષ તરીકે, ધર્મેશ વિષ્ણુભાઈ બહુજન મુક્તિ પાર્ટીમાંથી, નારણભાઈ લીલા દરજી રાવલે અપક્ષમાંથી, ઇસ્માઇલ અહમદ પટેલે અપક્ષમાંથી, ચેતરભાઈ દામજીભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી, જ્યારે ચેતનભાઈ કાનજીભાઈ વસાવાએ બહુજન સમાજ પાર્ટીમાંથી, શકુંતલાબેન ચેતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી, દિલીપભાઈ છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટીમાંથી, જ્યારે ગીતાબેન મનુભાઈ માચીએ માલ કોંગ્રેસમાંથી, જ્યારે યુસુફ હસન અલીએ અપક્ષ તરીકે, તો મિર્ઝા આબિદ યાસીન બેગે પણ અપક્ષ તરીકે અને સાજીદ યાકુબ મુનશીએ અપક્ષમાં નામાંકન નોંધાવ્યું હતું. તદુપરાંત વિતલા પાછલા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખભાઈ ધનજીભાઈ વસાવા તેમજ ડમી ઉમેદવાર તરીકે બળવંતસિંહ સોમાસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીમાંથી ચેતરભાઈ દામજીભાઈ વસાવા અને અપક્ષ તરીકે નવીનભાઈ ભીખાભાઈ પટેલ અને ધર્મેશ કુમાર વિષ્ણુભાઈ વસાવા જેવા ઉમેદવારોએ ભરૂચ બેઠક પર નામાંકન પત્ર ભર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલ ના રોજ ફોર્મની ચકાસણી થશે અને તારીખ 22 એપ્રિલ ના રોજ ઈચ્છુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. ત્યારે હવે આગામી દિવસમાં ફોર્મની ચકાસણી અને ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ જ હવે ભરૂચ લોકસભા બેઠક પર કોના વચ્ચે ચૂંટણી જંગ જામશે તે જોવું રહ્યું. ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વરના કાપોત્રા નજીક આવેલા કામધાનુ સ્ટેટ ખાતેથી શંકાસ્પદ ભંગાર ભરાડા ટેમ્પોને સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ ભંગાર સાથે એક ઈસમને ઝડપી પાડી 2,80,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે કાપોદરા રોડ ખાતે કામધેનુ સ્ટેટ નજીકમાંથી એક આઈસર ટેમ્પો જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ16AV4801 પકડી પાડ્યો હતો, જેમાં લોખંડના ભંગારની પ્લેટો તથા પતરા તથા એંગલના ટુકડાનો મિક્સ MM લોખંડનો જથ્થો મળી આવ્યો હતો. આશરે 4,020 કિલો ભંગારના જથ્થાના ખરીદ બિલ કે વેચાણ બિલ બાબતે આધાર પુરાવા માંગતા ટેમ્પોના ચાલકે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે આ મુદ્દામાલ શંકાસ્પદ જણાતા CRPC કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે કરી તેમજ ફૂલબદન બસરાજ યાદવ રહે પ્લોટ નંબર 2 અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે બળકોદરા અંકલેશ્વર મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓની CRPC કલમ 41D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અર્થે આરોપી તેમજ પકડાયેલા મુદ્દામાલ ને પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે 2,00,000 રૂપિયાની કિંમતનો આઈસર ટેમ્પો તેમજ 80,400 રૂપિયાની કિંમતનો શંકાસ્પદ લોખંડનો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે હમડીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.